સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સૌરાજ્યની ચૂંટણીઓને લઈ આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચારને ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે ત્યારે કતાર ગામના વોર્ડ નંબર 7 અને 8 માં મધ્યક્ષ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ પ્રમુખ એવા ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ સમારોહમાં પ્રદેશ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ પ્રવક્તા ગુજરાત પ્રદેશ પ્રમુખ સુરત શહેર તેમજ વોર્ડ નંબર 8 ના ઉમેદવાર એવા વિજયભાઈ ધેલાણી તથા ધનજીભાઈ વિરાસ હાજર રહ્યા હતા તેમાં વિજયભાઈ ધેલાણી કેટલાય સમયથી સેવક એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવે છે સાથે સાથે સામાજિક અને આર્થિક જરૂરિયાતોમાં પણ લોકોની મદદ કરતા રહે છે ખાસ કરીને ગરીબ બાળકોને ચોપડા તેમજ અંતરનું પણ બને તેટલું યોગદાન આપે છે આ સમયે અમારી ન્યૂઝ 108 ની ટીમ દ્વારા પ્રદેશ પ્રમુખની મુલાકાત લેતા તેમણે દિલ્હી મોડલની જેમ ગુજરાતને બનાવવાનું પાક્કા મનોબલથી નક્કી કર્યું છે સાથે સુરત મહાનગરપાલિકાની 120 સીટ ઉપર પોતાના ઉમેદવારો જીતાડવાનો સંકલ્પ કર્યો છે આ સાથે 90% ઉમેદવારો શિક્ષિત અને પ્રોફેશનલ રાખવામાં આવ્યા છે તેમજ ભાજપ સાથે આખા ગુજરાતમાં અમારી સિદ્ધિ ટક્કર થવાની છે તેવું તેમણે જણાવ્યું હતું રિપોર્ટર ઘનશ્યામ બારોટ ન્યૂઝ 108 સુરત આપણું કહેવાનું એટલું જ થાય છે કે ભાજપ અને કોંગ્રેસે મળીને ગુજરાતમાં ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે લોકોને લૂંટ્યા છે લોકોને ધમકાવ્યા છે તો લોકો થાકી કંટાળીને હવે એક નવી આશા નવા પરિવર્તન નવા નેતૃત્વની તલાશમાં હતા જે તલાશ આમ આદમી પાર્ટીએ પૂરી કરી છે આમ આદમી પાર્ટીએ દિલ્હીની અંદર જે રીતે સરકારી શિક્ષણ સરકારી સ્વાસ્થ્ય વ્યવસ્થા ભ્રષ્ટાચાર નાબૂદી મફત વીજળી પાણી મફત વગેરે જે યોજનાઓ લાવી અને જનતાએ પોતાના ટેક્સનું જનતાને જ પૂરેપૂરું વળતર આપવાનું જે ઈમાનદારીપૂર્વક કામ કર્યો છે તો ગુજરાત પણ ઈચ્છે છે સુરત પણ ઈચ્છે છે કતારગામ પણ ઈચ્છે છે કે હવે અમે ભરેલા ટેક્સના પૈસામાં અમને પૂરેપૂરું વળતર આપે એવી ઈમાનદાર આમ આદમી પાર્ટીને ઝાડુનું બટન દબાવીને મત આપીએ માગીએ છીએ તો ગુજરાતની જનતાને પરિવર્તનનો જે સંકલ્પ કર્યો છે એ આમ આદમી પાર્ટીના માધ્યમથી પૂરો થવા જઈ રહ્યો છે તેની હું ખુશી વ્યક્ત કરું છું થેન્ક યુ સાહેબ મહારાષ્ટ્રની અંદર 145 સીટ ઉપર સીટો આવેલી જે આ હિસાબે તમારું શું કહેવું થાય છે ગુજરાતમાં કેવું પડશે એ હિસાબે કે કોઈ પણ હિસાબે એટલું જ કહેવું છે કે લોકોને હવે ખબર પડી ગઈ છે કે ગુજરાત મોડલ ફેક છે દિલ્હી મોડલ સાચું છે સાચા મોડલ તરફ લોકો વળી રહ્યા છે અને આ વખતે ઝાડુનું બટન દબાવી લોકો ક્રાંતિ કરવા જઈ રહ્યા છે